આજે કલેક્ટર સાહેબને અમે આવેદન પત્ર આપ્યું છે. 11 ગામના સરપંચ બી છે, 11 ગામના ખેડૂતના આગેવાન બી છે. મોટામાં મોટી આ સરકારે જે લીઝ ઘણી કંપનીએ લીઝ માંગી છે એ રણ પ્રદેશ છે. રણ પ્રદેશમાં જો લીઝ આપી દઈએ તો મોટા મોટું આ અમારા 10 ગામના ખેડૂતને હિજરત કરવાનો વારો આવે એવી પરિસ્થિતિ ઊભી થાય છે. એક તો અમારે ખારા પાણી હાલે કાયમ માટે ઝંઝવી રહી છે, મીઠા પાણીના તર છે નહીં, અને જો આ કંપની આવે તો આ અમારા 10 ગામના ખેડૂતોને મોટામાં મોટું નુકસાન થાય. એટલે અમે સરકારને વિનંતી કરીએ કે આ જે ઓર્ડર કર્યો એ રદ કરે એવી અમારી વિનંતી છે. આજરોજ અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છીએ. જે ઘડી નામની કંપની મોટા આસોટામાં નિમક ઉત્પાદન માટે આવી રહી છે, જે નિમક બનશે તે કોઈ ખાદ્ય નિમક બનતું નથી, એ નિમક કેમિકલ નિમક બનશે. અને એ કેમિકલ અને ખારું પાણી જમીનના તરની અંદર ઉતરવાથી 11 થી 15 ગામને ખારું પાણી થશે. અને એ કેમિકલ તરની અંદર ઉતરવાથી પાણી પીવાથી પશુ અને મનુષ્યને કેન્સર થવાની શક્યતા રહે છે. અને બીજા નંબરની વાત એ છે કે આજ દિવસ લગી ક્યારેય કંપનીએ 2 વર્ષથી એ લોકોનું ચાલુ છે એવું સંભળાય છે, પણ પબ્લિક હિયરિંગ ક્યારેય કરેલું નથી ગામની અંદર. ગામ લોકોને અંધારામાં રાખી અને આ બધા કામ કરી રહ્યા છે. અમને આમાં બધા હેલ્પ આપે એવી અમારી આશા છે.